કારાગારની કવિતા, જેલ કવિઓનું કવિ સંમેલન જે આજે યોજાનાર છે નવજીવન ટ્રસ્ટ તથા સાબરમતી જેલના સહયોગથી. આપણી સાથે અમુક જેલમાં રહેતા એવા કવિ મિત્રો આજે અહીંયા હાજર છે, આપણે એમની કૃતિઓને માણીશું. જેલ, કારાગાર, એક એવી રચના, એવી વ્યવસ્થા કે જે માણસને બંધનમાં રાખવા માટે સર્જાયેલી છે, એને પકડી રાખવા માટે, એને કેદ રાખવા માટે. માણસને કેદ કરી શકાય, પણ એના મનને કેદ કરી શકાય ખરું? અને જો એ મનમાં કોઈ ખૂણે ખાંચરે કોઈ કવિ લપાઈને બેઠો હોય તો પતી ગયું. એ લાગ મળતા વેત, અરે લાગની બી રાહ નહીં જોવે. એ ક્યારેક કોટડીના રોશનદાનમાંથી, ક્યારેક જેલના જાડા સળિયાઓની વચ્ચેથી, ક્યારેક કોર્ટની લાંબી ઊંચી દિવાલને એની પર તારની વાળ હોય એને બી એક પલકમાં ફાંદી જઈને એ મન બહાર નીકળી જતું હોય છે. એટલે ક્યારેક એવું બી બનતું હશે કે જેલમાં એ કેદીની અંદરનો, એ માણસની અંદરનો કેદી જે છે પથ્થર તોડતો હોય, પણ એ અંદરનો કવિ એના ખ્યાલોમાં ક્યાંક માશુકા માટે બાગમાંથી કોઈક ફૂલ તોડતો હોય. તો જગતની કોઈ જેલ મનને નથી બાંધી શકતી, કલ્પનને નથી બાંધી શકતી, સંવેદનને ક્યારેય બાંધી નથી શકાયું. અને એવા જ કવિ મિત્રો આપણી સાથે છે કે જે જેલમાં રહે છે, પોતાની કવિતાઓ રચે છે. દરેકની કવિતામાં અલગ અલગ સૂર પડઘાય છે. સ્વાભાવિક છે કે ઘરની યાદ, વહાલા લોકોની યાદ, એ બધું હોય, પણ એ સિવાય પણ બહુ જુદા જુદા પ્રકારની દેશભક્તિના કાવ્યો છે, જેલ વિષયક કાવ્યો છે, અનેક કાવ્યો છે. જે મિત્રો આપણી સાથે છે એ તો છે જ, પણ એ સિવાયના બી અમુક મિત્રો છે કે જે લોકો કવિતાઓ લખે છે, જે અહીંયા હાજર નથી રહી શક્યા, પણ આપણી પાસે એમની કૃતિઓ આવી છે. તો આપણે એનું પણ આજે અહીંથી પઠન કરીશું. અને આપણા અમુક મૂર્ધન્ય સાહિત્યકારો, ઉમાશંકર જોશી છે, મેઘાણી છે, એ લોકોએ જેલમાં રહીને જે કવિતાઓની રચના કરી છે એને પણ આપણે અહીંથી આજે માણીશું. આ કવિ મિત્રોની જે રચનાઓ છે એને આપણે સાહિત્યિક દ્રષ્ટિએ ન મૂલવતા સંવેદનાના ધોરણે વધાવીએ એવી એક ભલામણ ખરી. હું ટૂંકાણમાં સૌનો પરિચય આપી દઉં ને પછી એમને સ્ટેજ પર આમંત્રિત કરું. વધુ સમય ન લેતા આપણે એમની કવિતાઓ તરફ આગળ વધીશું. આપણી સાથે છે નરેન્દ્રસિંહ રાઠોડ. તેઓ 13 વર્ષથી જેલની અંદર છે. કવિ હોવા ઉપરાંત તેઓ ચિત્રકાર પણ છે સારા, ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ થયેલા છે અને સુંદર ગાય પણ છે તેઓ. નરેન્દ્રભાઈ સ્ટેજ પર. થેન્ક યુ. ઘનશ્યામસિંહ રાઠોડ નરેન્દ્રભાઈના ભાઈ છે, BA પાસ છે તેઓ. જેલમાં ફોટોગ્રાફીનો શોખ પૂરો કરે છે અને જેલમાં રહીને ફોટોગ્રાફી શીખેલા છે તેઓ. અને કવિતાઓ તો લખે જ છે, સુંદર ભજનો અને ગરબાઓ પણ ગાય છે. આજે સમય મળશે તો આમને આપણે ગાયક તરીકે પણ માણીશું. ઘનશ્યામભાઈ, શબ્બીર હુસૈન હુસૈન મિયાં, સાબરમતી મધ્યસ્થ જેલનું બહુ જાણીતું નામ છે, લગભગ બધા એમને ઓળખતા જ હોય. શબ્બીરભાઈ 21 વર્ષથી અંદર છે, કેન્ટીનમાં મની ઓર્ડર રિસીવ કરવાનું કામ કરે છે ઓર ફુરસતોમાં શાયરી લિખતે હૈ. ઉર્દુ લેટર્સને સેન્સર કરવાનું કામ પણ તેઓ જેલમાં કરે છે અને હિન્દી ઉર્દુ આ બંને ભાષાઓમાં એમની શાયરી રજૂ થાય છે. શબ્બીર મિયાં. થોડા સમય પહેલાં એમને રેડિયો પર પણ એક શોના ભાગરૂપે આવવાનું થયેલું. ત્યારનો મને એક કિસ્સો યાદ છે કે એમને અમારે ત્યાંથી એક ભાઈ એડ્રેસ સમજાવતા હતા, તમારે અહીંયા આવવાનું છે. તો એ શહેરનો બહુ મુખ્ય રસ્તો છે જ્યાં ઓફિસ હતી એ. તો કે અબ સબ રાસ્તે ઇતને બદલ ગયે હે કે કુછ સમજમાં નહીં આતા હે. બંને અર્થોમાં જુઓ, અબ સબ રાસ્તે ઉતને બદલ ગયે હે કે કુછ સમજમાં નહીં આતા હે. આટલા વર્ષોથી હું અંદર છું એટલે બહારના રસ્તાઓ, પછી રસ્તે આવીને એમને રિકોલ આવ્યો આખો મેમરીનો. યહાં પર તો બહુત ચેઝિંગ વેઝિંગ કિયા હમને પુલિસ કે સાથ. જબ પુલિસ નજદીક આતી થી તો હમ રોલેક્સા વોલેક્સા પહેનતે થે, સબ નિકાલ કે ફેંક દેતે, લે જાઓ કે નહીં ચાહીએ. શબ્બીર મિયાં. મહેશભાઈ પરમાર આપણી સાથે છે, BA વિથ ઇકોનોમિક્સ થયેલા છે. જેલમાં એમણે કમ્પ્યુટર્સમાં ડિપ્લોમા કરેલું છે. 15 વર્ષથી તેઓ અંદર છે.
અને સુંદર કવિતાઓની રચના કરે છે મહેશભાઈ. બીજા એક કવિ પ્રવીણભાઈ બારોટ જે આપણી સાથે જોડાવાના હતા પણ હજુ સુધી પહોંચી નથી શક્યા, એ આજે કંઈક રજા પર છે. જો પહોંચાશે તો પહોંચશે, હું એમનો આગોતરો પરિચય આપી દઉં. તેઓ 16 વર્ષથી અંદર છે, સુંદર સંગીતકાર અને ગાયક છે, ખૂબ સરસ કામગીરી બજાવે છે જેલમાં અને ખૂબ સરસ કાવ્યો લખે છે. તો નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી જેલના ઉપક્રમે આપણે જે કવિ સંમેલન આજે યોજાનાર છે એની શરૂઆત કરીએ અને હું એક પછી એક એમને એમના કાવ્યો રજૂ કરવા માટે વિનંતી કરું છું. નરેન્દ્રભાઈથી શરૂઆત કરીએ. સુપ્રભાત બધા ઉપસ્થિત છે. પહેલાં તો અમને આવડમોટું સ્ટેજ આપવા બદલ નવજીવન ટ્રસ્ટના સાબરમતી જેલના તમામ બંદીવાનો ઋણી રહીશું. શુભ ઘડી આજે એમના અને અમે સાબરમતી જેલના બંદીવાનો આવકારીએ છીએ. આવા શુભ કાર્યક્રમો કાયમ કરતા રહે તેવી અમારી ઈચ્છા પણ છે. ટૂંકમાં મારો પરિચય તો આપી દીધો એટલે કંઈ આપવાની જરૂર છે નહીં સાહેબ, સીધી કવિતા ઉપર આવું છું. પહેલાં તો મેં કોઈ સ્વપ્નમાં પણ વિચાર્યું ના હોય કે ગુનો કરીશ, કર્યો નથી. તેમ છતાંય છેલ્લા 13 વર્ષથી મારા અંદર રહેવું પડ્યું છે એટલે મારે લખવું પડ્યું સાહેબ. કે લાગે છે આશ્ચર્ય સૌથી મોટું આ જગતમાં છું, લાગે છે આશ્ચર્ય સૌથી મોટું આ જગતમાં છું, વિના કારણે તેથી જ કદાચ કારાગૃહમાં છું. પછી અમારે ઘણા મળે કે સાહેબ એમને એમ તો થોડા તમે અંદર આવ્યા હોય, કંઈક તો હશે. પણ મેં સાહેબ કંઈ નથી કર્યું તોય, તો કે કંઈક આવું પ્રચ્યાથાપ થાય એવું કંઈક લખો, અમારે કંઈક છાપવું હોય તો ક્યાંક આ પ્રકાશિત કરવું હોય તો. ભાઈ એમના માટે મારે એક પાછું આની આજ કવિતામાં કહે છે કરો પ્રચ્યાતાપને ભોગવો સજા કર્મની, કહે છે કરો પ્રચ્યાતાપને ભોગવો સજા કર્મની, પણ કયા ગુનાનો લઉં સહારો એ શોધમાં છું. શૂન્યતાની હદ વટાવું એ પહેલા મળે કોઈ મુકામ, શૂન્યતાની હદ વટાવું એ પહેલા મળે કોઈ મુકામ, ના કોઈ રાહ કે હમસફર નિર્જનતાની સંઘાતમાં છું. ઘણા સજ્જન લોકોના અમને આશીર્વાદો પણ મળ્યા છે. જેલ અમારી નિર્દોષતાને કારણે અમને ઘણી બધી કોઓપરેટ થાય છે, જેલ અધિકારીઓ, જેલ સ્ટાફ, આશ્વાસનોને આશીર્વાદો તેમના અસંખ્ય, આશ્વાસનોને આશીર્વાદ તેમના અસંખ્ય. લીધા નસ મસ્તકે લીધા નતમસ્તકે છતાં હજુ ખોટમાં છું. હવે અંદર સાહેબ અમારે એટલા બધા કાર્યક્રમો થાય કે રોજ અમારે સ્વૈચ્છિક સંસ્થાઓને બધી ઘણી બધા કાર્યક્રમો સંભળાવે છે. કથા વાલિયામાંથી વાલ્મિકીની મહી, આ મહી શબ્દ ઉપર જરાક ધ્યાન આપજો. મહી મારું તખલ્લુસ છે. મહી એટલે એક શબ્દ લઈ આપણે એનું અર્થઘટન કર્યું તો અંદર, મહી શબ્દનો બીજું અર્થ કર્યું તો માખણ, સોફ્ટ. સંભળાવે છે કથા વાલિયામાંથી વાલ્મિકીની મહી, હત પ્રભ વિચારું છું કઈ કથામાં ક્યાં બોધમાં છું. કઈ કથામાં ક્યાં બોધમાં છું. હવે સાહેબ ઘણા લાંબા સમયથી અંદર છીએ એટલે એવા બધા ખા કડવા ને ખાટા ને તુરા ને મીઠા ને એવા ઘણા બધા અનુભવ અમને થયા. એમાંથી અમે જિંદગીનું મૂલ્યાંકન મેં મારી ભાષામાં મારી રીતે કર્યું છે. એક ચહેરાની કથા આ જિંદગી, એક ચહેરાની કથા આ જિંદગી, એક મોહરાની વ્યથા આ જિંદગી. તૂટ્યા ભેદ ભરમ તત્ક્ષણ, તૂટ્યા ભેદ ભરમ તત્ક્ષણ, લાગે ક્ષણિક અવસ્થા આ જિંદગી. વચનો વાયદાઓમાં વીતી ગઈ, વચનો વાયદાઓમાં વીતી ગઈ, છે પોકળ આસ્થા આ જિંદગી.
ઘાત પર ઘાત ને માત પર માત, ઘાત પર ઘાત ને માત પર માત, થઈ નિષ્ફળ સર્વથા આ જિંદગી. અમારે અંદર સાહેબ એની એ જ રોટેશન હોય રોજ છેલ્લા 13 વર્ષથી. રોજ ઉગે છે દિન અહીં એ જ પડે છે રાત, રોજ ઉગે છે દિન અહીં એ જ પડે છે રાત, ન બદલાતી અવસ્થા આ જિંદગી. હવે સાહેબ ઘણાને એમ એક પ્રશ્ન થાય કે સારું અંદર જેલમાં બધા ખૂંખાર ને આવું બધું, પણ હકીકતમાં એ વાસ્તવિકતા નથી. આપણને મીડિયા અને ફિલ્મમાં જે માનસિકતા વર્ષોથી ઠાંસીને ભરી દીધી છે એ માયલું અંદર કંઈ હોતું નથી. અત્યારે તો બધી જેલો એક સુધારગૃહ તરીકેનું કામ કરે છે, આ નવજીવન ટ્રસ્ટ જેવી સંસ્થાઓ પણ અંદર આવીને અમારી સાથે મળે છે, ઘણા બધા અમારા ઉત્થાન માટેના કાર્યક્રમો પણ કરે છે. તો અમારા અંદરના બંદીવાનો માટેની એક વેદના છે. કંટકોમાંય હોય છે સુવાસ, કંટકોમાંય હોય છે સુવાસ, કોણ માને? બંધનોમાં હોય છે માનવ, કોણ માને? શ્વેત વસ્ત્રો ધરી લેવી પડી છે ફકીરી. આ શ્વેત વસ્ત્રો અમારા, શ્વેત વસ્ત્રો ધરી લેવી પડી છે ફકીરી, ગુંગળાયેલા હોય છે અરમાન, કોણ જાણે? નિર્દોષતાનો અંચળો ફગાવી દીધો અમે, નિર્દોષતાનો. સાહેબ અંદરથી અમે બધું અત્યાર સુધીના અનુભવો જિંદગી ઉપરથી બધું અંદરથી અમારામાં જે નેગેટિવિટી હતી એ બધી અમે બહાર એકદમ કાઢી નાખી છે. નિર્દોષતાનો અંચળો ફગાવી દીધો અમે, એકરારમાં હોય છે આરત, કોણ પ્રમાણે? છોડું સ્વાભિમાન ભીતરના બધા વળો, છોડું સ્વાભિમાન ભીતરના વળો બધા, ભાર હૃદય તણા છે કાયમ, કોણ તાણે? વિનંતીઓ પોકારો પડઘાય પાછા ફર્યા, વિનંતીઓ પડઘાઓ પોકારો પાછા ફર્યા, મહી મૌનમાંય હોય છે માતમ, કોણ પીછાણે? હવે સાહેબ એક બીજું કાવ્ય છે, થોડુંક કંઈ એટલું બધું છે નહીં પણ તેમ છતાંય સંભળાવી દો. ફિર એક અચ્છા ઇન્સાન બદનામ હો ગયા, ફિર એક અચ્છા ઇન્સાન બદનામ હો ગયા, જુર્મ કિયે બિના હી યું હી બદનામ હો ગયા. જ્યારે અમે બહાર હતા ત્યારે અમારા ઉપર કોઈ પ્રકારની પાબંદી નથી, કોઈ પ્રકારનું, અમે અમારી રીતે મુક્ત જીવન જીવતા, અત્યારે બંધનમાં છીએ થોડુંક. નાથી કોઈ પાબંદી ના થા કોઈ પહેરા, નાથી કોઈ પાબંદી ના થા કોઈ પહેરા, કલ થકતા સહિંસા, કલ તક થા સહિંસા, આજ ગુલામ હો ગયા. હરેક અપના યહાં એક નયા ઘાવ દે ગયા, સોચા થા કુછ ઓર કુછ ઓર હો ગયા. દસ્તુર હી કુછ એસા હૈ ઇસ જમાને કી નજરો કા, સાહેબ સાંભળજો, દસ્તુર હી કુછ એસા હૈ ઇસ જમાને કી નજરો કા, જો મક્ખી તક ના માર સકે, જો મક્ખી તક ના માર સકે, વો ખૂંખાર હો ગયા. દર્દ કુછ એસા હૈ, દર્દ કુછ એસા હૈ, ઇલાજ ઢૂંઢને મેં ઉમર ઢલ ગઈ. દર્દ કુછ એસા હૈ, ઇલાજ ઢૂંઢને મેં ઉમર ઢલ ગઈ, ગમ કે શ્વેત અંધેરો મેં, આ શ્વેત, ગમ કે શ્વેત અંધેરો મેં રંગ જિંદગી કા શ્યામ હો ગયા. સિર્ફ મારને વાલા હી નહીં હોતા ગુનેગાર મહિપાલ, સિર્ફ મારને વાલા હી નહીં હોતા ગુનેગાર મહિપાલ, રાવણ કો માર કે રામ તો કંસ માર કે શ્યામ હો ગયા. આજે આટલા બધા લાંબા અંતરાલ બાદ અમે જે પણ પોઝિટિવિટી જેલમાંથી લીધી, જે પણ પોઝિટિવિટી ઉર્જા અમે અત્યારે એકત્ર કરી છે લાંબા સમયની, એને અમે ભવિષ્યના નજીકના સમયમાં છૂટવાના છીએ સાહેબ. સમાજ ઉપયોગી નીવડે એ બધી પોઝિટિવી, એવો અમારો પ્રયાસ આજીવન માટે રહેશે.
મારા ધર્મપત્ની અત્યારે સરપંચની ચૂંટણી લડી રહ્યા છે લોલિયા ગ્રામ પંચાયતથી, અને જરૂર વિજય થશે. કારાવાસમાં પણ કેવું જ્ઞાન થઈ ગયું, કારાવાસમાં પણ કેવું જ્ઞાન થઈ ગયું, જિંદગીની કિતાબનું ફરી અધ્યયન થઈ ગયું. ખુદમાં જ દિવ્ય પ્રતિષ્ઠા કરી સ્વયંની, ખુદમાં જ દિવ્ય પ્રતિષ્ઠા કરી સ્વયંની, કાળ કોટડીનું તિમિર પણ જ્ઞાનાંજન થઈ ગયું. છેલ્લે સાહેબ મારી વાત એક છેલ્લી રચના છે એને પૂરી કરું. પથ્થર ઉપર સૂઈને પથ્થર થઈ ગયો, પથ્થર ઉપર સૂઈને પથ્થર થઈ ગયો, એમ એક માણસ અધ્ધર થઈ ગયો. પ્રેમાળ પ્રસ્તાવોને પણ ગુનાઓ ગણ્યા, પ્રેમાળ પ્રસ્તાવોને પણ ગુનાઓ ગણ્યા, થયો પાકટ પ્રેમ તો કહે કટ્ટર થઈ ગયો. અમારી અવદશાઓનો આશીર્વાદ મળ્યો, અમારી અવદશાઓનો આશીર્વાદ મળ્યો, ખાધી ઠોકરો હજારોને નક્કર થઈ ગયો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જો મક્ખી તક ન માર સકતા થા વો આજ ખૂંખાર હો ગયા. મુઝફ્ફર આઝમીનો એક શેર યાદ આવે, યે જબ્ર ભી દેખા હૈ તારીખો કી નજરો ને, યે જબ્ર ભી દેખા હૈ તારીખો કી નજરો ને, લમ્હો ને ખતા કી થી સદીઓ ને સજા પાઈ. ખતા લમ્હે કરતે હૈ સજા સદીઓ તક મિલતી હૈ. કોઈ એક ક્ષણે કોઈ એક રિએક્શન કદાચ ગુના તરીકે લેખાઈ જતું હશે, ને પછી એ જીવનને એની સાથે જોડાયેલા અનેક જીવન જીવનભર માટે બદલાઈ જતા હશે. પણ આ એ ક્ષણને જીરવી જવી કે એ ક્ષણનું જે કંઈ રિએક્શન છે એમાં કદાચ બહુ બધા ફેક્ટર્સ કામ કરતા હશે, એ સામાજિક આર્થિક પરિસ્થિતિ, ઉછેર, મહત્વાકાંક્ષાઓ, એષણાઓ, જે કંઈ હશે. અને એટલે આપણી અંદર જીવતા બહુ બધા ચહેરામાંનો એક ચહેરો કદાચ એ સમયે આપણા પર હાવી થઈ જતો હોય એવું બને. રમેશ પારેખ કહે છે એમ કે આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં, એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. તો આ ચહેરો જ પછી સમાજમાં તમારી ઓળખ બની જાય કે આ તો આ છે, અને વખત જતાં વ્યક્તિ પણ કદાચ માનવા લાગે કે હું આ જ છું. પણ જેલ એ કદાચ પોતાના અસલી ચહેરાની ઓળખની સફર પણ હશે, કે વખત જતાં ખબર પડતી હશે કે ના, હું તો પેલો અંદર લપાઈને બેઠો છું, એ છું, આ તો હું નહોતો, આ તો કોઈક ભાઈ મહેમાન થઈને આવ્યા હતા અને ઘર વસાવીને રહી ગયા અહીંયા, ચાલ ભાઈ નીકળ હવે બહુ થયું, ઓકે ટાટા બાય બાય. તો આ પ્રકારના સુંદર સંવેદનો આપણે એમની કવિતાઓમાંથી આજે માણી રહ્યા છીએ. શબ્બીરભાઈને વિનંતી કરીશ. અસ્સલામ વાલેકુમ, નમસ્કાર. બહાર સે આને વાલે તમામ મોઝિન મહેમાન ઓર નવજીવન ટ્રસ્ટ કે સભી લોગ જો યહાં મોજૂદ હૈ ઓર ખાસ કરકે હમારે સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશી સાહેબ જો યહાં નહીં આ સકે, આપ લોગો કા મેં તહે દિલ સે શુક્રિયા અદા કરતા હું ઓર અપના પહેલા શેર યહાં સે સુનાતા હું. કે સુનાઉં ક્યા ઉસકા ફસાના, સુનાઉં ક્યા ઉસકા ફસાના, મેરી કહાની ભી બહોત ખરાબ કટી સજા ભી ઓર જવાની ભી, બહોત ખરાબ કટી સજા ભી ઓર જવાની ભી, ઓર કહે દે તનહાઈ મેં તેરી યાદ દોહરી હો જાતી, કહે દે તનહાઈ મેં તેરી યાદ દોહરી હો જાતી, ઇસી લીએ તો ન રખી કોઈ નિશાની ભી, ઇસી લીએ તો ન રખી કોઈ નિશાની ભી. હમ કેદીઓ સે, હમ કેદીઓ સે જો ચાહે વો દુઆ લે જાય, હમ કેદીઓ સે જો ચાહે વો દુઆ લે જાય, નહીં માલૂમ કહાં ફિર કોઈ સદા લે જાય, ઓર ઇસ ઇંતજાર મેં બેઠે હુએ દિન કાટતે હૈં, જાને કબ અપને ઘર હમકો ખુદા લે જાય, જાને કબ અપને ઘર હમકો ખુદા લે જાય. ઓર જબ અખબાર મેં અફસોસનાક યે ખબર સુની, હમરે સબ રિહાઈ કે લીએ સુનિલ જોશી સાહેબ જો મહેનત કર રહે થે, ઓર બરી અફસોસ કે સાથ યે ખબર સુની કે સુનિલ જોશી સાહેબ જો હમરે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ થે ચલે ગયે, ઉનકે લીએ ભી મેને કુછ એક કથા લિખા થા કે જિસને જગાઈ થી ઉમ્મીદ સુના વો ભી જાને વાલા હૈ, જિસને જગાઈ થી ઉમ્મીદ સુના વો ભી જાને વાલા હૈ, ઇસસે બહેતર તો ભલા અબ કૌન આને વાલા હૈ,
जिसने जगाई थी उम्मीद, हम लोगों के सजा खत्म हो गई है, मगर किसी वजह से, किसी कारण से गांधीनगर से हमारा लिखान नहीं आता है। 14 साल में सबकी सजा खत्म हो जाती है कि उसके बाद मतलब फिर वहाँ से गांधीनगर से लिखान आता है, मगर क्या वजह है कि हम लोगों को छोड़ा नहीं जाता है। उस पर भी मैंने कुछ कहा था, ये हमारे घनश्याम भाई यहाँ बैठे हैं कि श्याम आ गए यहाँ, घनश्याम आ गए, यानी जेल में बड़े बड़े ऋषि मुनि भी आ गए, बड़े बड़े डॉन भी आ गए और न जाने कितने तरह के लोग आ गए, कि श्याम आ गए यहाँ घनश्याम आ गए, कितने गुनाह की दुनिया के इमाम आ गए, श्याम आ गए यहाँ घनश्याम आ गए, कितने गुनाह की दुनिया के इमाम आ गए, और तेरी और मेरी तो फिर औकात ही क्या है, 14 साल वनवास में जब राम आ गए, 14 साल वनवास में जब राम आ गए, राम जी का वनवास तो पूरा हो गया 14 साल के, मगर हमारे 21-22 साल न जाने हमारा वनवास कब पूरा होता है, ये तो मालिक की मर्जी है। जिसने जगाई थी उम्मीद, सुना वो भी जाने वाला है, इससे बेहतर तो भला अब कौन आने वाला है, और उसे गुरूर के कलम उसके हाथ में है, वहाँ से जब लिख कर आएगा हमारा हुक्मनामा, उसे गुरूर के कलम उसके हाथ में है, मुझे भी यकीन कि अल्लाह छुड़ाने वाला है, मुझे भी यकीन कि अल्लाह छुड़ाने वाला है। और कुछ इस तरह का लिखता हूँ टूटा फूटा, कि दिलों में नफ़रत की चिंगारियाँ दोनों तरफ से है, दिलों में नफ़रत की चिंगारियाँ दोनों तरफ से है, सरहद पे जंग की तैयारियाँ दोनों तरफ से है, दिलों में नफ़रत की चिंगारियाँ दोनों तरफ से है, सरहद पे जंग की तैयारियाँ दोनों तरफ से है, और मुझे सजा भी भरनी है और बच्चों को भी पढ़ाना है, मुझे सजा भी भरनी है और बच्चों को भी पढ़ाना है, मेरे कंधे पे जिम्मेदारियाँ दोनों तरफ से है, मेरे कंधे पे जिम्मेदारियाँ दोनों तरफ से है। और एक गज़ल के कुछ शेर सुनाता हूँ, कि नेक राहों से अगर दूर पलभर हो गए होते, नेक राहों से अगर दूर पलभर हो गए होते, हमारी तरह तुम भी घर से बेघर हो गए होते, हमारी तरह तुम भी घर से बेघर हो गए होते, और हमारा दिल किसी सूखी हुई धरती का टुकड़ा था, हमारा दिल किसी सूखी हुई धरती का टुकड़ा था, न मिलते तुम अगर हमको तो बंजर हो गए होते, और न आते तुम तो चाहत से भरोसा उठ गया होता। हफ्ते में एक बार मुलाकात भी आती है वहाँ जेल पे हम कैदियों की, कि न आते तुम तो चाहत से भरोसा उठ गया होता, हमारी आँख के आंसू समंदर हो गए होते, और किसी के हुस्न का साया न मिलता गर निगाहों को, किसी के हुस्न का साया न मिलता गर निगाहों को, फकीरी पहन लेते और कलंदर हो गए होते, फकीरी पहन लेते और कलंदर हो गए होते, और न पूछो किस तरह काटा मुसीबत के पहाड़ों को, 21 साल हो गए जेल में और मालिक अब कब छुड़ाए, न पूछो किस तरह काटा मुसीबत के पहाड़ों को, हमारे साथ तुम होते तो पत्थर हो गए होते, हमारे साथ तुम होते तो पत्थर हो गए होते, और गजल के इश्क ने बरसों हमें उलझाए रखा है, गजल के इश्क ने बरसों हमें उलझाए रखा है, सियासत में अगर होते गवर्नर हो गए होते, सियासत में अगर होते गवर्नर हो गए होते, और अगर लिखते शब्बीर हम भ्रष्टाचारों का नाम गजलों में, अगर लिखते शब्बीर हम भ्रष्टाचारों का नाम गजलों में, कसम खुदा की अब तक कितने अंदर हो गए होते, कसम खुदा की अब तक कितने अंदर हो गए होते। और एक छोटा सा ख्याल है, अगर आप कहो तो मैं सुनाऊं, वक्त हो तो प्लीज प्लीज इरशाद। शायद लुधियानी साहब ने लिखा था, कभी कभी मेरे दिल में ख्याल आता है, मैंने इसका मतलब कुछ इस तरह थोड़ा सा घुमाया है, कि अब तो रोजाना मेरे दिल में ये ख्याल आता है, अब तो
रोजाना मेरे दिल में ये ख्याल आता है, जाने इस कैद से कब मेरा निकाल आता है। अब तो रोजाना मेरे दिल में ये ख्याल आता है, जाने इस कैद से कब मेरा निकाल आता है। अब खुदा जाने मुलाकात तुझसे कब होगी, जो बीच तेरे मेरे थी वो बात कब होगी, तेरे मेरे मिलन की वो रात कब होगी। ये सोच सोच के दिल में एक मलाल आता है, जाने इस कैद से कब मेरा निकाल आता है। जिंदगी मेरी नहीं ये तो अब सरकारी है, मैं कैद में हूँ ये तो मेरी लाचारी है, और मुझसे बिछड़ने की तुझको भी तो बीमारी है। तुझको सोचूं तो बच्चों का ख्याल आता है, तुझको सोचूं तो बच्चों का ख्याल आता है, जाने इस कैद से कब मेरा निकाल आता है। और ऐसी उलझन है कि मैं उसको सुलझाऊं कैसे, ऐसी उलझन है कि मैं उसको सुलझाऊं कैसे, बच्चों की पढ़ाई वकील की फीस लाऊं कैसे, मैं रिहा होने के लिए अदालत में जाऊं कैसे। एक सुलझाऊं तो दूसरा बवाल आता है, जाने इस कैद से कब मेरा निकाल आता है। और चाक दामन ही सही मेरा वो भी सी लूँगा, चाक दामन ही सही मेरा वो भी सी लूँगा, मेरा तो क्या है किसी तरह मैं तो जी लूँगा, ये जुदाई का कड़वा घूंट भी मैं पी लूँगा, तुम्हारा क्या होगा आखिर ये सवाल आता है, जाने इस कैद से कब मेरा निकाल आता है। एक सा गम है सबको यहाँ जुदाई का, एक सा गम है सबको यहाँ जुदाई का, जैसे दुल्हन को होता है गम विदाई का, हुक्म कब आएगा आखिर मेरी रिहाई का, 20 तो काट चुका अब 21वां साल आता है, जाने इस कैद से कब मेरा निकाल आता है। और अगर वक्त होगा तो सुनाएंगे बात। कवि उमा शंकर जोशी ए पण एमना जेलवास दरमियान अनेक काव्यो रच्या छे, एमाना एक पर आपणे जरा दृष्टि नाखी। हूँ गुलाम सृष्टि बाग नु अमूल फूल, मानवी गुलाम स्वतंत्र पुष्प खीलता, स्वच्छंद पंखी उड़ता, हलावता सुडाड़ झाड़ न कहतु कोई ना, सरे सरित निर्मड़ा निरंकुशे जरे जरा, सरे सरित निर्मड़ा निरंकुशे जरे जरा, वह सुमंद नर्तनो न हाथ कोई दे तू त्या, सिंधु घूगवे कराड़ सिंधु घूगवे कराड़, उछड़े तरंग माड़ गान कोई रोक तू न, नित्य गीत गाजता स्वतंत्र प्रकृति तमाम, एक मानवीज का गुलाम। घनश्याम सिंह। अत्रे उपस्थित तमाम दर्शकों ने मारा नमस्कार। आजना समाज में दरेक व्यक्ति ने कोई न कोई व्यसन होय छे, लगभग मोटा भागना व्यक्तिओ व्यसन थी घेराया छे। व्यसन ऊपर मैं एक कविता लखी छे जे आपने समक्ष रजू कर रह्यो छूं। धूम्रपान छे बुरु व्यसन करे जीवन राख, धूम्रपान छे बुरु व्यसन करे जीवन राख, बल बुद्धि घटे धन बल बुद्धि घटे धन तेनो तत्काल करो त्याग, बीड़ी सिगारेट पीवा थकी हवा अशुद्धि थाय, पड़े छातीए छाला आयुष्य घटतु जाय, रात दिवस मनमा रटण तमाकुनु थाय, खाद्य खोराकी थी वध धन एमा वेड़फाय, खाद्य खोराकी थी धन वध एमा वेड़फाय, अंगे जो लागे कदी फोल्ला उपसी जाय, कपड़े काणा पड़े राखोड़ी थी दजाय, बीड़ी सड़गती फेंकता लागे छे घणे आग, लाखों नी मिलकत बळे फूटे जगत मां भाई, एक तरफ छे नाश ने बीजे घटी उत्पादन,
એક તરફ છે નાશ ને બીજે ઘટ્યું ઉત્પાદન. ખેતર તમાકુના ભર્યા, ખેતર તમાકુના ભર્યા, ઉપજે ના ત્યાં અન્ન. કરે વિવેક કાર્ય જો, કરે વિવેક કાર્ય જો, બીડી તરા કામદાર. કરે વિવેક કાર્ય જો, બીડી તણા કામદાર. ઝૂંપડીમાંથી મહેલ પણ જરૂર છે બનનાર, ઝૂંપડીમાંથી જરૂર મહેલ પણ છે બનનાર. માનવ જીવતે જીવ કેમ, માનવ જીવતે જીવ કેમ, મુખમાં આગ. સર્વોદયકરણ કરો ધૂમ્રપાનનો ત્યાગ. આ સાથે બીજી કવિતા રજૂ કરું છું. અમારા બંદીવાનોનું જેલમાં જે જીવન છે, દૈનિક જીવન, એ જીવન વિશે હું થોડી આપને સમક્ષ રજૂઆત કરું છું આ કવિતા થકી. જોડી જોડીથી થાય છે સવાર જેલમાં, જોડી જોડીથી થાય છે સવાર જેલમાં. જોડી જોડી મીન્સ સવારે અમારી બેરેક્સ ખોલે એ સમયે અમને અમારા જેલ સ્ટાફ ગણતરી કરતા હોય છે કે જેલમાં રાત્રિના જેટલા 20 કેદી મૂક્યા છે તો 20 હાજર છે ને પેરમાં બેસાડવામાં આવે છે અને જોડી જોડી કહેવામાં આવે છે. જોડી જોડીથી થાય છે સવાર જેલમાં, બેરેક બેરેકમાં આરતી, બેરેક બેરેકમાં આરતી, નમાજ થાય છે જેલમાં. દરેક ધર્મના બંદીઓનો હોય છે પોતપોતાના ધર્મની પ્રાર્થના સ્તુતિ નમાજ કરતા હોય છે. માનવતાના અસીમ ઉદાહરણ છે જેલમાં, માનવતાના અસીમ ઉદાહરણ છે જેલમાં. દરેક માનવીના હૃદય વિશાળ છે જેલમાં. મસ્તી દુઃખ અને આનંદ પસાર થાય છે જેલમાં, મસ્તી દુઃખ અને આનંદ પસાર થાય છે જેલમાં. માનવીનો સમય કેરમ અને ચેસમાં પસાર થાય છે જેલમાં. કેરમ અને ચેસ ની રમત થકી બંદીઓનો પોતાનો સમય વ્યતીત કરતા હોય છે જેલમાં. રોજ સવારે યોગા, રોજ સવારે યોગા કસરત થાય છે જેલમાં. માનવી શૈતાનમાંથી, માનવી શૈતાનમાંથી સંત થાય છે જેલમાં. ઘણા બધા ઉદાહરણો છે. ઘણા દિવસો રાત, ઘણા દિવસો રાત પસાર થાય છે જેલમાં. હૃદયની વાતોને શબ્દોમાં બયાન કરે છે જેલમાં, હૃદયની વાતોને શબ્દોમાં બયાન કરે છે જેલમાં. જેલ સ્ટાફની સુરક્ષામાં, અમારે જેલ સ્ટાફની સુરક્ષા વચ્ચે સતત રહેવું પડતું હોય છે એના વિશે છે. જેલ સ્ટાફની સુરક્ષામાં બંદીવાનનું જીવન પસાર થાય છે જેલમાં. જિંદગીની કિંમત અને સમયનું મૂલ્ય, જિંદગીની કિંમત અને સમયનું મૂલ્ય સમજાય છે જેલમાં. જિંદગી જિંદા દિલીનું નામ છે, જિંદગી જિંદા દિલીનું નામ છે, દર વખતે ખુશી ઝૂમે છે જેલમાં. જોડી જોડી ઝડતી મુલાકાત, જોડી જોડી ઝડતી મુલાકાત, રાઉન્ડ. આમાં સમય વ્યતીત થાય છે જેલમાં, આમાં સમય વ્યતીત થાય છે જેલમાં. બસ બીજા એક જેલના કવિ છે ધર્મેન્દ્ર રણછોડજી, જે આજે અહીંયા આવી નથી શક્યા, પણ એમની અમુક કવિતાઓ આપણી પાસે છે. હજારો પલ થે ખુશી કે કહાં ખો ગયે, હજારો પલ થે ખુશી કે કહાં ખો ગયે, હજારો કલ જિંદગી કે કહાં સો ગયે. જિંદા હૈ ફિર ભી જિંદા નહીં હૈ, જિંદા હૈ ફિર ભી જિંદા નહીં હૈ, ધડકન ભી કોઈ સુનતા નહીં હૈ. કૈસા જહાં, કૈસા જહાં હૈ યે, કૈસી જમી હૈ, તેરા સહારા ફિર ભી કમી હૈ. ખુદા ભી મેરે ના ખુદા હો ગયે, હજારો પલ થે ખુશી કે કહાં ખો ગયે. છોડ આયે ફિર ભી છૂટા નહીં હૈ, છોડ આયે ફિર ભી છૂટા નહીં હૈ, રિશ્તા કોઈ ભી ટૂટા નહીં હૈ, થોડી વફાએ હૈ થોડી કમી હૈ. આંખો મેં જાને ફિર ભી ક્યું યે નમી હૈ, યાર ભી મેરે બદગુમા હો ગયે, હજારો પલ થે ખુશી કે કહાં ખો ગયે, હજારો કલ જિંદગી કે કહાં સો ગયે. મહેશભાઈને વિનંતી કરીએ કે એમની કવિતાઓ સંભળાવે. આપ સૌનો આભાર વ્યક્ત કરતાની સાથે હું મારી કવિતા રજૂ કરું છું. સ્વગૃહથી કારાગૃહ કરી સફર કાંઈ અમથી નથી, જરૂર એવી કોઈ ઘટના બની છે
જે સમાજને ગમતી નથી, હશે કંઈક વાંક સમાજ રચનાનો કારાગૃહ કેરા નિજ પ્રયાણમાં, એવું કહેવું હવે ઉચિત નથી. અહીં કાયમ કોઈની સાથે એવું કાંઈ બનતું નથી. નાહક પડાપો કરે છે તું હરપળ, સત્યથી ડરે છે તું હરપળ, સઘળો દોષ કુદરતનો કાઢવાથી કશું વળતું નથી, એ ક્યારેય કોઈની સાથે ગંભીર રમતો રમતું નથી. વિચારોના શુદ્ધિકરણની પ્રક્રિયા થવા દે, વાગડવાનું છોડ ભૂતકાળને, ભવિષ્યને સ્મરણિમ થવા દે. સમય પહેલા કોઈને કાંઈ મળતું નથી. મોસ્ટલી કેદીઓના જીવનમાં સૌથી મોટું એકાંત ત્યારે જ આવતું હોય છે જ્યારે રાતનો સમય હોય છે, કારણ કે મોટાભાગે કેદીઓ જેલમાં ચાલતા ઉદ્યોગોમાં વ્યસ્ત રહેતા હોય છે, ઘણા બધા એડમિનિસ્ટ્રેશન સાથે બી જોડાયેલા છે, ઓફિસોમાં કામ કરતા હોય છે, એ સિવાય બી ઘણી બધી એક્ટિવિટીમાં જોડાયેલા હોય છે. એ રાતના એકાંત વિશે મેં લખ્યું છે થોડું, જે આપની સામે રજૂ કરું છું. લો થઈ રાત ફરીથી એ એકાંત આવ્યું, દર્દે દિલના એ નવા રોજ તોફાન લાવ્યું. લો થઈ રાત ફરીથી એ એકાંત આવ્યું, દર્દે દિલના એ નવા રોજ તોફાન લાવ્યું. છે છલો છલ વીતી વાતોથી ભરેલા પ્યાલા, મહેફિલો દર્દની યાદો ભર્યા એ જામ લાવ્યું. લો થઈ રાત ફરીથી એ એકાંત આવ્યું, સહેજ આહટ સહેજ અણસાર તારા આગમનનો, સહેજ લઈ મોતનો ભણકાર એ નિરાંત આવ્યું. લો થઈ રાત ફરીથી એ એકાંત આવ્યું, દર્દે દિલના એ નવા રોજ તોફાન લાવ્યું. મારી બીજી એક કવિતા રજૂ કરું છું. હું એકાઉન્ટનો સ્ટુડન્ટ છું એટલે આમાં થોડી ગણિતની ભાષા વાપરીને મેં એક કવિતા લખી છે જે આપને પસંદ આવે. એક હું વત્તા એક તું બરાબર બે થશે, અને ત્રીજો તેને ભાગશે તો શૂન્ય નહીં શૂન્ય અવકાશ થશે. પણ જો તારો અને મારો પ્રેમ હશે તો ભાગાકાર એ ત્રીજાનો વહેમ હશે. માત્ર એટલેથી જ અટકશે એવું ન માનશો દોસ્તો, આવી તો ગણતરી બાજુની કંઈ કેટલીય ચાલ થશે. એનો છેદ ઉડી ગયો તોય એ ક્યાં સુધરે છે, શેષ વધશે તો એ શેષ નાશ થશે. એ બધાની કાયમ બાદબાકી કરતો ફરે છે, શક્ય છે એનો જ કોકદી શૂન્યાવકાશ થશે. મારે કેટલા ટકા એવું નહીં ચાલે દોસ્તો, આમને આમ તો બાદબાકીઓનો ગુણોકાર થશે. આ તો શૂન્યમાંથી સર્જન કરનારી ધરતી છે દોસ્તો, અહીં તો કેટલાય ભગતસિંહ અને આઝાદ થશે. ઓકે, પવન પટેલ પણ બીજા એક એવા કવિ છે જે અહીંયા હાજર નથી, એમની કવિતા આપણી પાસે છે. જવા દે જવા દે તું આ જગથી જવા દે, બુઝાવા દીપકને થોડી હવા દે. એક ભજન છે જે આપણી સામે રજૂ કરું છું. જવા દે જવા દે તું આ જગથી જવા દે, જવા દે જવા દે તું આ જગથી જવા દે, બુઝાવા આ દીપકને થોડી હવા દે. જવા દે જવા દે તું આ જગથી જવા દે, રસ્તાના પથ્થરને મોતી થવા દે, અંધજનની આંખોની જ્યોતિ થવા દે. જવા દે જવા દે તું આ જગથી જવા દે, પાપોની કાળસને ધોળી કરીને, પૈસાની માયાની હોળી કરીને, ફકીરોની ફોરમનો ચોરી થવા દે. જવા દે જવા દે તું આ જગથી જવા દે, મોતીની માળાના મણકા બનીને, મોતીની માળાના મણકા બનીને, ભૂખ્યા ગરીબોની જોડી ભરીને, ભક્તિના બાથાનો ભોગી થવા દે. જવા દે જવા દે તું આ જગથી જવા દે. સાહેબ, અમારે જેલમાં એક ઉમદા લાઇબ્રેરી છે,
તેનું સંચાલન ભટ્ટ સાહેબ અને ગઢવી સાહેબ અમારી સાથે છે. ક્યાં છે સાહેબ? વાહ. અને જેલમાં અમારા નિરાતના સમયમાં અમારે ઘણું બધું એટલું બધું સાહિત્ય અમને ઉપલબ્ધ મળે છે જે જોઈએ તે. શ્રીમાન ઉદયસિંહ ડાભી સાહેબનું એમાં એક વખત મારા હાથમાં પુસ્તક આવી ગયું હતું વાંચતા વાંચતા, અને બહુ સરસ, એમાંથી મેં ઘણી બધી પ્રેરણા લીધી હતી. ઉદયસિંહ ડાભી સાહેબ પણ અત્યારે આપણી સમક્ષ છે, હાજર છે. ક્યાં છે સાહેબ? હાજી સાહેબ, એ મને આ બીજું પુસ્તક ભેટ આપવા અત્યારે અહીં આવ્યા છે. અમારા માટે બહુ ગૌરવની વાત છે. સપનાના પણ અહીં રાજદાર હોય છે, સપનાના પણ અહીં રાજદાર હોય છે, ખુશીઓને લૂંટનાર અસરદાર હોય છે. કળીઓને ન ખબર કોમળતા તણી, કળીઓને ન ખબર કોમળતા તણી, કંટકો માજ તેથી તેના ચોકીદાર હોય છે, કંટકો જ તેથી તેના ચોકીદાર હોય છે. નિર્દોષતાની હંમેશા ખડકાય છે જે, નિર્દોષતાની હંમેશા ખડકાય છે જે, તપે છે સૂરજ, તપે છે સૂરજને ચંદ્ર, તારલા જ ખરનાર હોય છે. સારા સારા ચડી જાય છે, સારા સારા ચડી જાય છે સુળીએ અહીં, ને પૂજાય છે પથ્થરો જેના ઈશ્વર વગદાર હોય છે. દૂધનું દૂધ ને પાણીનું પાણી કાયમ થતું નથી અહીં, દૂધનું દૂધ ને પાણીનું પાણી કાયમ થતું નથી મહી, એક હો ભલે કાયદા ચુકાદે ચુકાદે ફેરફાર હોય છે. થેન્ક યુ, આભાર. અમારે યહાં જો નયે બચ્ચે જો ગુનાહ કરકે આતે હૈ, જિનકો અંડર ટ્રાયલ મેં કચ્ચે કેદી કહા જાતા હૈ, ઓર જૈસે હમકો હમ સજા આપતા કેદી હૈ, હમકો પક્કે કેદી કહા જાતા હૈ, તો જો નયે ગુનાહ કરકે આતે હૈ, ઉનકો મેં એક મેસેજ દેતા હું, વો શાયરી મેં યહી કહેતા હું કે ગુનાહ કરેગા તો અખબાર મેં આ જાયેગા, ગુનાહ કરેગા તો અખબાર મેં આ જાયેગા, નામ તેરા ફિર સરકાર મેં આ જાયેગા, પોલીસ મેં તેરા નામ આ જાયેગા સરકારમાં. ગુનાહ કરેગા તો અખબાર મેં આ જાયેગા, નામ તેરા ફિર સરકાર મેં આ જાયેગા, ઓર જુર્મ કી દુનિયા કે ચક્કર સે નિકલ જા વરના ઘર કા સામાન ભી બાજાર મેં આ જાયેગા. યે હમરા નયે જો બિચારે લડકે આતે ગુનાહ કરકે ઉનકો એક મેસેજ દેતા હું, ઇસ તરહ મેં શાયરી મેં ઉનકો સમજાને કી કોશિશ કરતા હું, ઓર ગઝલ કે કુછ શેર સુનાતા હું કે જાનતા હું કે વો ખફા ભી નહીં, જાનતા હું કે વો ખફા ભી નહીં, કુછ દિનો સે મગર મિલા ભી નહીં, જાનતા હું કે વો ખફા ભી નહીં, કુછ દિનો સે મગર મિલા ભી નહીં, ઓર માર ડાલે ન મુજકો તન્હાઈ. હમારે જેલમાં શું છે, અરીસો રાખવાની ભી મનાઈ છે, વહાં આઈના ભી નહીં હોતા હૈ. કુછ દિનો સે મગર મિલા ભી નહીં, ઓર માર ડાલે ન મુજકો તન્હાઈ, મેરે કમરે મેં આઈના ભી નહીં, માર ડાલે ન મુજકો તન્હાઈ, મેરે કમરે મેં આઈના ભી નહીં, ઓર બેસબબ ઉસને ફેર લી આંખે, બિલા વજા કોઈ કારણ વગર બેસબબ ઉસને ફેર લી આંખે, મેરા કોઈ કસૂર થા ભી નહીં, જાનતા હું કે વો ખફા ભી નહીં, ઓર ઉસકે દમ સે થી રોનકે સારી. એને જેલમાં પછી બૈડાની ભી કદર થાય છે કે બૈડી આપણે ઘેરમાં હોય તો બૈડાની કેટલી કદી જેલમાં ખબર પડે છે, અહીંયા પોતાનું બધું કામ હાથથી કરવા પડે છે, કે ઉસકે દમ સે થી રોનકે સારી, બેસબબ ઉસને ફેર લી આંખે, મેરા કોઈ કસૂર થા ભી નહીં, કે ઉસકે દમ સે થી રોનકે સારી, ઉસકે દમ સે થી રોનકે સારી, અબ કોઈ હાલ પૂછતા ભી નહીં, કુછ દિનો સે મગર મિલા ભી નહીં, ઓર રૂઠ કર માને, માન કર રૂઠે, રૂઠ કર માને, માન કર રૂઠે,
ये तमाशा कोई नया भी नहीं, ये तमाशा कोई नया भी नहीं, और चाहतों में ही कुछ कमी होगी, चाहतों में ही कुछ कमी होगी, चाहने वाला बेवफा भी नहीं, चाहने वाला बेवफा ही नहीं, और मेरी तकदीर में नहीं था मगर, मेरी तकदीर में नहीं था मगर, वो किसी और का हुआ भी नहीं, मेरी तकदीर में नहीं था मगर, वो किसी और का हुआ भी नहीं, और जिंदगी आंसुओं में डूब गई, जिंदगी आंसुओं में डूब गई, मुस्कुराने का हौसला भी नहीं, मुस्कुराने का हौसला भी नहीं, और जानता हूँ कि वो खफा भी नहीं, और लब खुले रह गए सब्बीर अपने, लब खुले रह गए सब्बीर अपने, उसने मेरा कहा सुना भी नहीं, जानता हूँ कि वो खफा भी नहीं। उससे जेल पे जो मुलाकात हो गई कल, उससे जेल पे जो मुलाकात हो गई, खामोशियों में दिल की हर एक बात हो गई, कल उससे जेल पे जो मुलाकात हो गई, खामोशियों में दिल की हर एक बात हो गई, और बीते दिनों की चाहतें बेचैन कर गई, बीते दिनों की चाहतें बेचैन कर गई, नजरें मिली तो आँखों से बरसात हो गई, कल उससे जेल पे जो मुलाकात हो गई, खामोशियों में दिल की हर एक बात हो गई, क्या कुछ कहा था उसने बहुत सोचता रहा, क्या कुछ कहा था उसने बहुत सोचता रहा, कमरा उदास हो गया और रात हो गई, खामोशियों में दिल की हर एक बात हो गई, और दिल कह रहा था वो न कभी आएंगे यहाँ, दिल कह रहा था वो न कभी आएंगे यहाँ, लेकिन वो आ गए ये बड़ी बात हो गई, लेकिन वो आ गए ये बड़ी बात हो गई, और खामोशियों में दिल की हर एक बात हो गई, इस तरह मेरे काम बनाता चला गया, जैसे कि ये शेर मैंने इस वक्त यूँ लिखा था कि मैं इतने साल से जेल में हूँ, और घर वाले मेरे पूरे परिवार वाले पांच एक लोग हज यात्रा को भी हो गए आए, हज भी पढ़ के आए, तो मैं सोचता हूँ ये कैसे हज पढ़ के आए, और मेरी एक लड़की यहाँ सिम्स में काम करती है, सिम्स हॉस्पिटल के अंदर, उसने फिजियोथेरापी की और उसने न्यूरोलॉजी का लिया है, तो मेरी बीवी ने उसका उसमें बहुत बड़ा फाड़ा है, वो उसको पढ़ाती है, मैं तो 21 साल से जेल में हूँ, तो मैं सोचता हूँ कि सब कैसे हो रहा है, कैसे काम हो रहा है, तो बस मैं इसके उसमें ये शेर लिखा था कि इस तरह मेरे सारे काम बनाता चला गया, दिल कह रहा था वो ना कभी आएंगे यहाँ, लेकिन वो आ गए ये बड़ी बात हो गई, और इस तरह मेरे काम बनाता चला गया, इस तरह मेरे काम बनाता चला गया, जैसे खुदाई मुझ पे इनायत हो गई, जैसे खुदाई मुझ पे इनायत हो गई, और सब्बीर सुबह शाम की आज़ादी छिन गई, सब्बीर सुबह शाम की आज़ादी छिन गई, हैरा हूँ मेरे साथ ये क्या घात हो गई, कल उससे जेल पे जो मुलाकात हो गई। खामोशी ऊपर एक गीत लख्यू छे जे आपनी समक्ष रजू करू छू। बेवजह बढ़ने लगी खामोशिया जाने क्यों, बेवजह डसने लगी तन्हाइयां जाने क्यों, अपनी ही नजरों से मैं गिर गया, कुछ ऐसी नाकामियों से जुड़ गया, खुद से ही डरने लगी परछाइयां जाने क्यों, बेवजह डसने लगी खामोशियां जाने क्यों, सपने ये जैसे गरोंदे रेत के, सपने ये जैसे गरोंदे रेत के, बिखरे तो लगने लगे ढेर से, पलकों से बहने लगी नादानियां जाने क्यों, बेवजह डसने लगी तन्हाइयां जाने क्यों। लास्ट में एक शेर लखू छू, ये संभड़ावा मांगू छू। मेरी न रात कटती है न जिंदगी, मेरी न रात कटती है न जिंदगी, वो शख्स मेरे वक्त को इतना धीमा कर गया। अभी
आज का जो ये चल रहा है, अब वो बैंकों की कतारों में नजर आता है। अभी लिखा था जो उसकी इसलाह भी पूरी नहीं की है, इसको मीटर में भी नहीं लाया, वजन भी आगे पीछे, मगर मैंने सुना ही दो, आज का दौर है कि अब वो बैंकों की कतारों में नजर आता है, अपने पैसों से बिछड़ने की सजा पाता है। अब वो बैंकों की कतारों में नजर आता है, अपने पैसों से बिछड़ने की सजा पाता है। और अभी ये जो चला, उस वक्त मैं छुट्टी पर था, घर पे ही था, तो दो दिन हुए, चार दिन हुए, पाँच दिन, हफ्ता हो गया, और रोज़ सुन बीवी पूछती रही कि कब तक चलेगा, मेरा अभी तो एक महीने की मुद्दत है। तो आहिस्ता से फिर बीवी ने मुझे कान में कहा कि मेरे पास भी कुछ रुपया है। उसने भी 500,000 की नोटें निकाल कर दी, तो वो मेरा लड़का बैंक में जाता था, उसको फिर मैंने कहा ये राज खुल गया, मतलब कहने का मतलब औरतों का भी, जो बेचारी बचा बचा कर पैसे रखती थी, कि अब वो बैंकों की कतारों में नजर आता है, अपने पैसों से बिछड़ने की सजा पाता है, और चौंक जाता है, कभी दिल में मुस्कुराता है, पास बीवी के ही जब काला धन पाता है। चौंक जाता है, कभी दिल में मुस्कुराता है, पास बीवी के ही जब काला धन पाता है। और कुछ लोगों की हालत तो न कहने सुनने की, बिचारों की बहुत बुरी हालत हुई। नोट क्या बंद हुई जब से यह हालत हो गई, नोट क्या बंद हुई जब से ये हालत हो गई, हाथ फैलाते किसी के वो शर्माता है, अब वो बैंकों की कतारों में नजर आता है। ए खुदा उस गरीब की तू लाज रख लेना, ए खुदा उस गरीब की तू लाज रख लेना, रोज लाता है कमा कर जो रोज खाता है, अब वो बैंकों की कतारों में नजर आता है। और शाम के वक्त जब शब्बीर नंबर आए तो, शाम के वक्त जब शब्बीर नंबर आए तो बैंक बंद हो जाती, कभी कभी रुपया खत्म हो जाता है, अब वो बैंकों की कतारों में नजर आता है, अपने पैसों से बिछड़ने की सजा। घनश्याम भाई पास कहीं सांभिए, અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ 9 દિવસ માટે સને 1922 વર્ષમાં રહેલા છે, એટલે ગાંધીજીની સાથે જેલનો અને અમારા બંદીઓનો નાતો જોડાયેલો છે, જેથી હું ગાંધીજીનું પ્રિય ધૂન રઘુપતિ રાઘવ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું। રઘુપતિ રાઘવ રાજા રામ पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान, हो ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम। नमस्कार, હવે આપનામાંથી કોઈને કે પ્રશ્નો કે પ્રતિભાવ હોય તો એને આપણે આવકારીશું। આપ સૌના માટે અમે દુઆઓ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ સૌની જલ્દીથી મુક્તિ થાય જેલમાં, અને ફરીથી સાજા સજ્જન જેવા પહેલાં હતા એવા જ બનો। થેન્ક યુ સર। બીજું કે જે સંજોગો પ્રમાણે બધાને અનુકૂળ હોય છે એ પ્રમાણે થાય છે, એટલે આપણે જાણીએ છીએ કે જેલમાં હોય છે તે બધા, જેલમાં હોય છે તે બધા ગુનેગાર હોતા નથી, અને બહાર હોય છે તે બધા બિનગુનેગાર હોતા નથી। કર્મનો નિયમ હશે કદાચ, પશ્ચાતાપ પ્રાયશ્ચિત બંને કરો। કર્મનો નિયમ હશે કદાચ, પશ્ચાતાપ પ્રાયશ્ચિત બંને કરે, અને આ લોક અને પરલોક સુધારે। થેન્ક યુ સાહેબ, ધન્યવાદ સાહેબ।
પહેલાં તો તમને બધાને પ્રણામ. ખૂબ જ ગમ્યું. અને હું ક્યારેક ક્યારેક કંઈક કંઈક લખું છું, હું કોઈ લેખક નથી, બસ મને ગમે છે એટલે. અને હવે મને આજે તમારા લોકોનું સાંભળ્યા પછી એવી ઈચ્છા થઈ છે કે જેવી રીતે તમે આજે આવી શક્યા, આવું દર વખતે નથી આવી શકવાના, કે આવા પ્રસંગો બહુ ઓછા હોય. તો તમારા બધાની મનની જે વાતો તમે ક્યારેક ક્યારેક કાગળ પર ઉતારો છો, ક્યારેક નથી ઉતારતા, ઘણું બધું એવું હોય છે જે આપણે નથી લખી શકતા, તો એ જે બધા અનુભવો છે તમે અને તમારા જેવા ઘણા બધા, એ બધાનું હું પોતે મારા હાથે લખી અને આખું એક કલેક્શન બનાવવા માંગુ છું, જો મને પરમિશન મળશે તો. વેલકમ વેલકમ. આમ તો સર્વદા મને એવી એક લાગણી છે કે જેલમાં ગયા પછી કેદીઓ એકબીજાની સાથે જે રીતે રહેતા હોય છે એમાંથી ગુનાખોરી વધે છે અને ગુનેગાર વધારે થતા જાય છે. પણ તમને લોકોને જોઈને અમને બહુ સંતોષ થાય છે. સાહેબ, એ ગેરમાન્યતા છે. બહાર સિનેમાએ આપણામાં શું કહેવાય, માણસપટ ઉપર જે છાપી દીધી છે છાપ વર્ષો જૂની, એ જ એ ચાલી આવે છે. અંદરની વાસ્તવિકતા સાહેબ ખાવ સાવ અલગ હોય છે. અને સાહેબ, બીજી વાતનો ખુલાસો કરું, કાર્ડ કદાચ તમારે અંદર બધા જ્ઞાતિ જાતિના બધા વાળા છે, પણ અમારે અંદર આવે એટલે એક જ જગ્યાથી બધા, સિંહ હોય કે બકરી હોય, એક જ જગ્યાએથી પાણી પીવાનું રહેતું હોય છે. કોઈ જાતના જ્ઞાતિ જાતિના વાળા હોતા નથી અંદર. આ બધું બહાર છે, બહારના સમાજમાં છે, અંદરની સમાજમાં કંઈ પણ છે નહીં આ વસ્તુ. નમસ્કાર. દિલ કે જખમો કો ખુદ હી સીના પડતા હૈ, મરમર કે સહી ફિર ભી જીના પડતા હૈ. દિલ કે જખમો કો ખુદ હી સીના પડતા હૈ, મરમર કે સહી ફિર ભી જીના પડતા હૈ. ઓર ઇસ જેલ કી રીત હી કુછ નિરાલી હૈ, એક ઘાટ પે પાણી સબકો પીના પડતા હૈ. સુબાનલ્લાહ સુબાનલ્લાહ. આમ તો એક મોટી સારી સંસ્થામાં અને શિક્ષણનું 40-41 વર્ષ પ્રિન્સિપાલ તરીકે કામ કરી છે, પણ મને છેલ્લા વર્ષમાં થયું કે આ બધા ભ્રષ્ટાચારો બહુ ચાલે છે. હાજી સાહેબ. અને કેટલાક મિત્રો વકીલો ખૂબ મોટા, ઘણા મોટા ખજાના વકીલો પણ હતા, અને સુપ્રીમ સુધી મારે મારા શિક્ષણના ભ્રષ્ટાચાર માટે લડવાનું થયું. એટલે મેં 57 વર્ષે 57-58 રિટાયર થતા LLB કર્યું, અને ફ્રી લીગલ એડમાં મેં 14 વર્ષ કામ કર્યું, અને ગાડી લઈને આખા રાજ્યમાં ફર્યો. સર આપનું નામ, શુભ નામ? હા, બુદ્ધિધનભાઈ ત્રિવેદી. હાજી સાહેબ. હા, ફ્રી લીગલ એડમાં, અને મને પછી ગાડી આપી ચીફ જસ્ટિસ. અને મેં લખ્યું કે મરવું સારું પણ લડવું ખોટું, ને જેલમાં જવું તો એથી એ ખોટું. તમારી વાતો સાંભળ્યા પછી ને મને અનુભવ પણ છે કે તમે જે નિર્દોષની આમ બધા બધા વાતો તો એ જ કરી છે. માફ કરજો મને, હું ઘણી વાર જેલમાં આવી ગયો છું. મેં મળેલા જીવની કથા પણ કહી છે, જો તમે હો તો. IPS અધિકારીઓ પણ હાજર હતા એ વખતે. તો મળેલા જીવની મને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી મોકલવામાં આવ્યો. સાહેબ, તમને હું નામથી ઓળખું છું. આભાર આભાર. અને બીજી એક વાત ખુલાસો કરી દઉં, મારા ફાધર વજીસિંહભાઈ અભિષિભાઈ રાઠોડ ગુંદી PTC કોલેજમાં અધ્યાપક હતા, અને તેમને પણ આપ સાહેબ સારી રીતે જાણો છો. હવે મારા ચરણ વંદન તમારા કરવા આવું છું. આવો મારે ચરણ. તો મારે આપને એ કહેવું છે ખાસ તો ભાઈ, કે મારા અનુભવ છે, અને ત્યાંના આ રીતે મેં નિર્દોષ છોડાવ્યા પણ છે એડવોકેટ તરીકે, કે તમે તમારી વાત છે એ વકીલને અને અમારી અને તમારી વકીલની ભાષામાં તમારી વાત જો ખરેખર સાચી હોય. મારા પાસે એક બન્યું છે, મેં 5 જણને નિર્દોષ છોડાવ્યા હતા સાહેબ. આપણે મળીએ સાહેબ. અમને તમે આ રજૂઆતો કરો સાહેબ. અમને કહે છે કે મારી તારીખ વીતી ગઈ છે અને ગાંધીનગરથી કાગળ નથી આવતું. એવું તો કેમ બને? તારીખ ન વીતી હોય તો એ કાગળ આવે છે, એવા કેટલાક દાખલા છે. તો તમારી વીતી ગઈ છે ને, કે તો એનો અર્થ તમે જો કાચા છો. એટલે સાહેબ, કડવી વાસ્તવિકતા છે. 14 વર્ષ એક્ટિવિસ્ટ હું તો 14 વર્ષ ઉપર થઈ ગયા હોય એને હમણાં છોડવાની, છેલ્લા 3.5 વર્ષથી કામગીરી જ સરકારે બંધ કરી દીધી સાહેબ, એમાં અમે શું કરીએ હવે? સર, આપણે ભારતની ન્યાય વ્યવસ્થા માટે એવું કહેવાય છે કે 100 ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં, પણ એક નિર્દોષ ના મરવો જોઈએ. એ અંગે તમારે શું કહેવું છે? ના સાહેબ, એનું અત્યારે ઊંધું છે, અત્યારે ઊંધું ચાલે છે. તમે બે પેટ પાડ્યા, અંદરનો સમાજ 100 નિર્દોષ ભલે અંદર અંદર જાય, તમે પણ ગુનેગારને બહાર રાખો, 100 નિર્દોષને ભલે અંદર ગાલી દેવા પડે. સર, એ નીતિ છે અત્યારે. બે ભેદ પાડ્યા કે બહારનો સમાજ ને અંદરનો સમાજ. તો અંદરનો સમાજ બહારના સમાજને શું સંદેશ આપવા માંગે છે?
અંદરનો અને બહારનો સમાજ કોઈ જુદા નથી, બંને એક જ છે સાહેબ. પણ સમાજના નીતિ નિયમોનો ભંગ થોડો ઘણો થાય એટલે સજાના ભાગરૂપે અમને સમાજમાંથી થોડા ટાઈમ માટે તરછોડીને આ સજાના રૂપે જેલમાં મોકલવામાં આવે છે. પણ એ પણ કેટલો ટાઈમ, માણસ ગમે તેવો ગુનો કરે એનો પશ્ચાતાપ કરવાનો કોઈ સમય લિમિટ હોવી જોઈએ, મર્યાદા હોવી જોઈએ, 14 વર્ષ 20 વર્ષ. પણ પછી અમને જો સમાજમાં, કર્મઠ સમાજમાં, સમાજના સાંપ્રત પ્રવાહમાં ભળવાનો અધિકાર ના મળે તો પછી એ બધું તમે જાતે સમજો કેવું છે કહેવાય. મારો એક પ્રશ્ન છે, બિંગ અ સાયકોલોજિસ્ટ, મારો એ પ્રશ્ન છે કે સાચે આખું માનસિક અસર અને એક ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતર તમારું જે અંદરથી તમે જે પહેલા હતા અત્યારે છો અને ફરીથી થવાના છો, તમે સાચે અનુભવ કર્યો છે? સાચે બેન, ખરેખર અનુભવ કર્યો છે. એટલા બધા અનુભવો અને તાણાવાણાથી અમે વણાઈ ગયા, અત્યાર સુધી એટલા બધા અનુભવ થયા એના ઉપરથી એક જ તાર કાઢ્યો કે જીવનમાં કશું છે નહીં, પ્રેમ સિવાય ક્યાંય જગતમાં કશું છે નહીં, પ્રેમથી બધું જગત આખું જીતી શકાય આટલી ખબર પડી, બીજું કાંઈ નહીં. હા, એટલે એમાં મારા ખાલી એક જ પ્રશ્ન વધારે. હાજી હાજી. કે નેગેટિવિટી તરફ વધારે જવાય, નકારાત્મક તરફ કે હકારાત્મક તરફ? હકારાત્મક આવ્યા પછી હકારાત્મક તરફ જ ગતિ કરી છે અત્યાર સુધી. જેલમાં આવ્યા પછી માત્ર ને માત્ર હકારાત્મક જ વિચાર રાખ્યા છે બેન, અને એનું અમને પરિણામ જેલ સત્તા આપ્યું છે. જેલ પણ એક એવી દ્રષ્ટિ હોય છે કે કોણ હકારાત્મકતા તરફ વળી રહ્યું છે એ લોકોને એની રીતે ટ્રીટ કરતા હોય છે જેલનો સ્ટાફ, અને એ રીતની અંદરની સુવિધા પણ અમને એ રીતની આપે છે. અત્યારે અમે છીએ, મારી પાસે મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ લગભગ બધા છે વેસ્ટર્નથી માંડી, અમને બેરેકમાં રાખવાની સુવિધા આપે છે. અમારે જે વગાડવું, ગાવું, લખવું, કરવું, પેન્ટિંગ્સ બનાવવા, હમણાં અમે કઈ તારીખ સાહેબ 27 સપ્ટેમ્બરે નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે એક આર્ટ પ્રદર્શન કર્યું હતું, તો એમાંથી જે આવક થઈ તે પણ અમે થોડી ઘણી અમને આપવાના છે, થોડી ઘણી કેદી વેલફેર ફંડમાં નાખવાના છે. એટલે આ બધી જેટલી પણ પોઝિટિવિટી છે જેલમાં અમને કરવા દે છે, એટલે એનાથી અમારો પોઝિટિવ ઉર્જા ઓટોમેટિક. થેન્ક યુ સો મચ મેડમ. એક અહીંયા અમે જે બેઠા છીએ આ સ્ટેજ ઉપર એ જ અમારી હકારાત્મકતા આપને સમક્ષ રહી. ये हमारे जेलर साहब है जेल के, जेलर गढ़वी. हाँ, जेलर गढ़वी. बधाने नमस्कार. हवे आ लोको तो मानवीय कायदा नु भंग कर्यु अने जेल में आया छे, अमे तो काई कायदा नु भंग तो नथी कर्यु ने तो अमे जेल में छीए. बोलो, कोई ने प्रश्न करवो छे? तो अमने एवुं लागे छे કે કદાચ ઈશ્વરીય કાયદાનો ભંગ કર્યો છે અથવા ત્યાં ડ્યુટી બરોબર નહીં બજાવી હોય એટલે ફરીથી ત્યાં ડ્યુટી આપી છે. પણ સેવા કાર્ય કરવા માટે આ જેલમાં જે પણ કેદી ભાઈઓ છે એ આપણામાંથી જ છે, એ કોઈ અલગથી કે પોતે ગુનેગાર જ થવાનું. મને કાલે ખબર નથી કે હું કાલે ગુનો કરી બેસીશ, કારણ કે અમુક સંજોગો આપણે બધા ક્રિએટ કરીએ છીએ એમાંથી આ ગુનેગાર બની જાય છે. અને પછી જેલમાં એક એવું બહાર સમાજમાં આપણે એવું વિચારીએ છીએ કે જેલમાં એટલે આ તો ગુનેગાર જ છે, પછી કોઈ પણ જાતિનું હોય, કોઈ પણ સમાજનું હોય, પણ આપણે બધા એવું એક વિચારીએ છીએ કે જેલ એક ગુનેગાર છે. કે અમે વિનંતી કરતા હોઈએ છીએ એનજીઓને કે ભાઈ કેદી માટે આરો પ્લાન્ટ જોઈએ છે, ટીવી જોઈએ છે, ફલાણી ફણી સુવિધા જોઈએ છે. ગવર્મેન્ટ ન કરી શકે પણ એનજીઓ બધી કરી શકે. તો ઘણા બધા અમને એવા જવાબ મળતા હોય છે કે આ કેદી લોકોને એને શું છે? ભાઈ, કેદી છે, સજા પડી છે, ગુનો કર્યો છે એટલે જેલમાં છે, પણ માનવીય મટી નથી ગયો એને જેલ સુધારણા કરી ફરી આપણા સમાજમાં સામાજિક રીતે અને સારા માણસ તરીકે અમે પ્રસ્થાપિત કરવા માગીએ છીએ. એટલે એને આપણે તરછોડી દઈએ છીએ તો ગુનેગાર ફરી છૂટીને વધારે ગુનેગાર બનશે, એવું ન બને, ફરીથી સમાજમાં સારો માણસ બની આપણા વચ્ચે રહે, એ પોતાના પરિવાર સાથે રહે, એવી જ ગણતરી સાથે જેલ વહીવટતંત્ર અને સરકારશ્રીની એક ઝુંબેશ હોય છે, જે ઘણા બધી સંસ્થાઓ આવતી હોય છે અને સારા કાર્યો કરતી હોય છે. એક એક સમાજમાં એક જાતની એવી છાપ છે, એટલે એ છાપ આપણે કાઢવી જોઈએ. ઓલા બેને હમણાં કીધું કે તમારામાં શું પરિવર્તન, જેલમાં માણસ આવી ગયા પછી
ચાર થી બે વર્ષ રહી ગયા પછી એક જ ટકો એવા માણસ હશે કે જે ફરીથી ગુનો કરતા હશે, બાકી તો બીજો ગુનો બનતો હોય તો એ બિચારા ભાગી જાય હોય છે. બહુ બહુ સરસ વાત કરી સાહેબે, ખૂબ ખૂબ આભાર. એક પ્રશ્ન છે, એના માટે શરૂઆતની એક જ પંક્તિ કહું છું. હું જન્મ્યો ત્યારે મને સમાજે પૂછ્યું કે તારે રાવણ બનવું છે કે રામ. મેં સમાજને કહ્યું કે મારામાં તો બંને પડ્યા છે, શું બનાવવું એ તારું કામ. તમે આની સાથે સંમત છો? 100% સંમત છે. આપણે સૌએ કવિ સંમેલનો ખૂબ જોયા હશે, પણ આ પ્રકારનું કવિ સંમેલન એ જીવનમાં કદાચ પહેલી વાર જોયું છે. એ લોકો આ જ રીતે એમની કાવ્ય સર્જનની યાત્રામાં આગળ વધતા રહે, છૂટીને પછી પણ આવા જ કાવ્યો રચતા રહે અને અનેકને પ્રેરણા આપતા રહે, એવી આપણા સૌની શુભેચ્છા હોઈ શકે આજે. વન મિનિટ સર. હાજી, મિતાબેન જાની એક એનજીઓ ચલાવે છે અને છેલ્લા 7 વર્ષથી જેલ સાથે કાર્યરત છે, તેમના માટે પણ થોડી તાળી જોરદાર. સાબરમતી જેલનો તમામ સ્ટાફ અને નવજીવન ટ્રસ્ટ, એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, જેમના સહયોગથી આ કાર્યક્રમ શક્ય બન્યો અને આપ સૌ આટલી માત્રામાં અહીંયા ઉપસ્થિત થયા, એમને બિરદાવ્યા, એટલે આપના માટે પણ એકવાર તાળીઓ. થેન્ક યુ સો મચ.